શંખના સ્ટુડિયોમાં આપ બધાનું સ્વાગત છે. સર્વપ્રથમ શ્રી ગણપતિ દાદા શ્રી વડતાલ ધામવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી કષ્ટભંજન દેવ અને મારા બધા ગુરુવર્યોનો ભાવતી જય શ્રી સ્વામિનારાયણ. આપ બધાનો પણ ભાવતી જય શ્રી સ્વામિનારાયણ. હું આજે શંખ કેવી રીતે વગાડવાનું આ કેવું છું આ વિડીયોમાં લાસ્ટ સુધી જોવાનું ના ભૂલજો. શંખ કેવી રીતે વગાડવાનું, આપણા પાસે શંખ હોય તો ઠીક છે, ના હોય તો સરાવ તો કરવાનું છે, કારણ શંખ તો લાવવાનું છે. આપણને આપણી સંસ્કૃતિ જ છે કે સવારે અને સંધ્યાને વખતે શંખ વગાડવાનું છે. એના માટે શાસ્ત્રમાં તો છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ આ મહત્વપૂર્ણ છે. ફૂસફૂસ અને હૃદય અને આપણો સ્નાયુ માટે આ બહુ ગુણકારી શંખ ધ્વનિ છે, શંખ નાદ છે. એના માટે આપણા પાસે શંખ આજ ના હોય તો એના માટે આ પાઇપ છે, આપણા પાસે મળી જ જશે. પીવીસી પાઇપ જોવા આજો, બસ એના ઉપર સરાવ કરશો, પછી આપણને શંખના ઉપર સરાવ કરવાની છે. તો એક સરળ ઉપાય છે શંખ વગાડવાનો, આપણા ઘરે બાળક હોય તો આ કેવી રીતે પૂરકી મારે છે તો આપણે એને ગાંગરે છે કે આ એમ પૂરકી મત, પૂરકી ના મારવાની. પણ આજે આ જ ટેકનિક આપણને આ શંખના શીખવા માટે આ બહુ લાભદાયી થાય છે. પેલા વગાડતા સમય બહુ હસી આવશે, એના તરફ ધ્યાન નથી દેતો. ધ્યાન દેવાનું છે આપણને શંખ કેવી રીતે વગાડતો આવશે, એમાંથી કેવી રીતે ધ્વનિ નીકળી છે. આ ધ્વનિથી આપણને વાતાવરણનો, આપણા ઘરનો એનો કેટલો ફાયદા થશે આ મહત્વપૂર્ણ બાબત છે. એના માટે શંખ સાંભળતો સમય, શીખડતો સમય, સાંભળતો સમય હસીનો તરફ ધ્યાન ન દેતો શંખ વગાડવાનું તરફ ધ્યાન દે. તો હું બતાડું છું એમ આપણા હોઠ છે આ કરીને, પછી આ હોલના અંદરે આપણો હોઠ એમાં નાખવાનો, શ્વાસ લેવાનો, પછી તરીકેથી કરવાનો છે. હું પ્રયાસ કરી રહી છું, ગુજરાતીમાં આપણા માટે પ્રસ્તુત કરી રહી છું. તો એવી રીતે આપણને એમાં પૂરકી મારવાની છે એમ. આપણો ફૂસફૂસોનો, આપણા હૃદયના, આપણા મસ્તકનો, આ બધાનો તાણ પાડીને આપણને પ્રાણાયામ જ કરે છે એમ જ લાગે છે. અને એમ જ છે, કેવી રીતે આ જોઈ લો એક વખત. હું પછી કેવું છું એના ઉપર તો કેવું છું, એમ જ તરીકો એના ઉપર કરવાનું છે એમ. શ્વાસ લેવાનું, પછી છોડવાનું. Bye.
જોઈ લો. એમ પણ નતા તો એમ જ થશે. લોક આપણને હસે એના તરફ ધ્યાન ન દેતો, આપણને એના સરાવ મહત્વપૂર્ણ છે. એનો જો બીજો વિડિયો જો હું આપશે, એમાં પોટ છે, લંબો ધ્વનિ છે, એના માટે અલગ અલગ મંત્ર એમાંથી નીકળવાનું છે આપણને, એમાંથી સ્તોત્ર એના ઉપર બોલતા આવે છે, ધ્વનિમાંથી નીકળતા આવે છે, તો આપણે એટલું કરવાનું છે. એના માટે કેના પણ લોકોનો હસીના તરફ ન જોતો, સરાવના તરફ જોશો. એવી જ રીતે આપણને સરાવ કરવાનું છે. આ બધાનો જોવાનું, પછી જો હું વિડીયો આપું એના જોવાનું, એનું શેર કરો, આપણને બેનપણી આપણા આપણા ફેમિલી મેમ્બરનો શંખનો મહત્વ બધાનો બતાડો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો હું અલગ અલગ એપિસોડ વિડીયોનો આ સ્ટુડિયોમાં નાખું, આ પહેલા વખત તમે જ મળશે, નોટિફિકેશન આવશે એનાથી, આ આપણને ધ્યાનમાં આવી જશે. એના માટે આ સ્ટુડિયોનો છોલ્લે સુધી જોવાનું ના ભૂલશું. જય સ્વામી.